વિરામ બાદ આગળ વાત કરીએ તો સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લાના સસ્તા અનાજના સંચાલકો દ્વારા પૂરતો જથ્થો ન અપાતા લોકો ઠેર ઠેર હોબાળાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોરોનાની મહામારી, આખા ભારત દેશમાં લોકડાઉનના પગલે બધાના ધંધા રોજગાર બંધ હોય, સરકાર દ્વારા બીપીએલ કાર્ડધારકોને અંત્યોદય કાર્ડધારકને સસ્તા અનાજની સરકારી દુકાનેથી વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું જેવી કરિયાણાની સામગ્રી આપવાની શરૂઆત બુધવારના રોજ શરૂ કરાઈ હતી. કડાણા તાલુકાના નિનકા ઘાસવાડા આવી અનેક ગામડાઓમાં સસ્તા અનાજોની દુકાનોમાં ગેરરીતિ હોવાની ફરિયાદો ઉઠવા પામી. ગામના સંચાલક દ્વારા કાર્ડધારકોને પૂરતો જથ્થો ન અપાતો હોવાથી હોબારો થયો હતો. કેટલાય જાગૃત વ્યક્તિઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો, જેમાં સ્પષ્ટપણે દુકાનદારો અનાજમાં ગેરરીતિ કરી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે, જેથી ગામ લોકોએ દુકાનદાર અને તલાટીનો ઉડલો લીધો હતો. આવા કપરા સમયે પણ આ દુકાનદારો માનવતા નેવે મૂકી પોતાના ખિસ્સા ગરમ કરવાનું વિચારીને ગેરરીતિ કરતા ખચકાતા નથી, ત્યારે તંત્ર દ્વારા કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પણ આવી ગેરરીતિ ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા એક દુકાન પર બે શિક્ષણ અને એક તલાટી જેવા કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે, છતાં પણ આ રીતની ગેરરીતિ કરવામાં આવી રહી છે. ત્યારે તમે વિચારી શકો છો કે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ દુકાનદારો ગરીબોને છેતરવાનું છેડતા નથી, ત્યારે સામાન્ય દિવસોમાં તો કેટલીય પ્રકારની ગેરરીતિ થતી હશે તે એક ગંભીર પ્રશ્ન છે. લોકોને પૂરતું અનાજ નથી મળતું, કોઈને ઘઉં અને ચોખા મળે તો બીજાને નથી મળતું, અને કોઈને ખાંડ અલે તો ચોખા નથી મળતા. આવી ઠેર ઠેર ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે તંત્ર પણ બેભાન બની ગયું છે કે આવા સમયે કોરોના વાયરસ માટે કામગીરી કરે કે આવા ગેરરીતિઓ કરનાર સામે ફરિયાદ કરે. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. આજે હું ગોદામમાં ગયેલો અનાજ લેવા માટે, તો મને 10 કિલો ચોખા એટલે 7 માણસો અહીં મારે, અને 20 કિલો મને ઘઉં, જેની જગ્યાએ મારે 24 કિલો અને 500 ગ્રામ ઘઉં થઈ, તો 4.5 કિલો મને ઘઉં સાલ્યા અને મોરસ આલ્યા, અને દાળ નથી આલી, એમ નથી આવી ભાઈ તો હું કીધું, અને મેઠું બાકી. અને જે રાહતનું લેવા દો એવામાં 180 રૂપિયા જે સરકારી જાહેર કરીએ, તો એની જગ્યાએ 400-500 રૂપિયા ફોકટમાં જોડી લેવાની, જેને ગેસ ની ગેસ કનેક્શન ની એનોની 40-40 લિટર 50-50 લિટર ઘર બેઠે કેરોસીન મોકલે, અને અમારા જે પેલા કાયદેસર કેડોવાળા અને કેરોસીન મળે એની 2 લિટર કેરોસીન આલે, અને કોઈ કાચ પાકું બિલ નથી આવતું, કાચ જ બિલ આલે, અને તમારે જે તમને ચાલે કરી લેવું હોય તો કરી લેજો, એમ ગોદમ મળો તો ધમકી આલે. બોલો, આ ચંદાડા ની ગોદમ હે, ચંદાડા ની કુપન હાઈસેટ કાઢતા નથી, ને બિલ અમારું પૂરું 400-500 રૂપિયા ટડકા લી રાહતમાં રાહત કેડમાં પૂરું અનાજ તો પાછા હાલતા નથી.